एमसी ना फायर विभाग द्वारा मोटी कार्यवाही हाथ धरवामां आवी छे। फायर सिस्टम में फायर एनओसी के रिन्यू नहीं करेल शाला सिनेमा मल्टीप्लेक्स ने सील करवामां आव्या छे। फायर विभाग द्वारा अगाउ क्लोजर नोटिस आपी हती तेने अमल कर्यो छे। फायर एनओसी के रिन्यू नहीं करेल 9 शाला अने 2 मल्टीप्लेक्स तेमज 5 थिएटर ने सील करवामां आव्या छे। ज्यां सुधी फायर एनओसी के फायर रिन्यू सर्टिफिकेट रजू नहीं करवामां आवे त्यां सुधी सील राखवामां आवशे। आगामी दिवसों में जे शाला अने एकमों ने क्लोजर नोटिस आपी छे ते तमाम एकमों ने पण सील करवामां आवशे। નિયમ અનુસાર ફાયર સેફ્ટીની જે વ્યવસ્થા કરવાની હોય એમાં એજ્યુકેશનલ બિલ્ડિંગમાં જે અલગ અલગ સ્કૂલ બિલ્ડિંગ ને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ બાબતે અગાઉ અનેક વખત જણાવવામાં આવ્યું છે, ફાઇનલ નોટિસ આપવામાં આવી છે, ફાઇનલ ક્લોઝર નોટિસ આપવામાં આવી છે અને ત્યારબાદ પણ જે સ્કૂલ બિલ્ડિંગોએ કોઈ કાર્યવાહી કરી નહોતી એવી 9 અલગ અલગ સ્કૂલોને આજે સીલ કરવામાં આવેલી છે। બાકીની જે અમુક શાળાઓ રહે છે એ લોકોનું પણ એસેસમેન્ટ ચાલુ છે, એ લોકોને ત્યાં ડે ટુ ડે મોનિટરિંગ થાય છે અને જ્યાં સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને આગામી 2-1 દિવસમાં પતવાની છે એવા લોકોની પણ એક અલગ મોનિટરિંગ કરીને અરજી મેળવવામાં આવી રહી છે। આખરી તબક્કામાં પણ જે લોકો આપેલી સૂચના મુજબ આ કાર્યવાહી નહીં કરે તો એ લોકોને પણ આજની માફક સીલનો સામનો કરવો પડશે। જોડે જોડે એવા મલ્ટીપ્લેક્સ છે, 2-5 અલગ અલગ થિયેટર્સ છે કે જેમણે પણ ફાયર સેફ્ટી સિસ્ટમ માટે પોતાના એનઓસી રિન્યૂ કરાવેલા નહીં હતા એવા એકમોને પણ સીલ કરવામાં આવેલા છે। એ લોકોને પણ જણાવવામાં આવેલું છે કે આપનો ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એનઓસી મેળવી લેવાની કાર્યવાહી કરી લો, ખૂટતી પૂરતા જે કરવાની હોય સેફ્ટી સિસ્ટમના ઇક્વિપમેન્ટ્સને મેન્ટેન કરવાની, વર્કિંગ કન્ડિશનમાં કરવાની અથવા તો પૂરતા નવા નાખવાની એ બધું કાર્યવાહી પૂરી કરી અમારા ડિપાર્ટમેન્ટના ઓફિસરનું ઇન્સ્પેક્શન કરાવે અને એનું એફએસસી મેળવી લે તો એ લોકોને પણ એ લોકોનું સીલ ખોલી આપવામાં આવશે। ભૂકામાં આવી રીતે જે અનેક બિલ્ડિંગો છે એમાં કોમર્શિયલ એકમમાં હોટલ રેસ્ટોરન્ટ્સ છે, કોમર્શિયલ બિલ્ડિંગ છે, કોમર્શિયલ કમ રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે, આવા જે કોઈ પણ એકમો છે કે જેઓને મોનિટર કર્યા બાદ, સ્ક્રુટિની કર્યા પછી એ લોકો ફાઇનલ લેવલે કોઈ જ કાર્યવાહી કરી નથી એનું એક અલગ લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે અને આગામી દિવસમાં એ લોકો સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે।